જેની સત્તાવાર જાહેરાત ફિલ્મ રાઇટર અને ડિરેક્ટર ઉમેશ શુક્લાએ અમદાવાદમાં કરી હતી ત્રણ દિવસ ચાલનારા આ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ કઈ ફિલ્મો ચાલશે તેનું સિલેક્શન કરવામાં આવ્યું હતું જેની જ્યુરીમાં ફિલ્મ નાટકના લેખક સૌમ્ય જોશી જાણીતા લેખક જય વસાવડા અને ઉમેશ શુક્લા હાજર હતા અને પસંદગી પામેલી ફિલ્મોના મેકર્સને સન્માનિત કરવામાં આવ્યા પહેલા અમે ન્યૂ જર્સીમાં કરેલું લાસ્ટ યર અને એને ખૂબ જ સફળતા મળી હતી એટલે આ વર્ષે વિચાર્યું કે જે ફિલ્મ માટે જે સૌથી મોટું ગણાય હોલીવુડ આપણે ત્યાં કરવું જોઈએ એટલે આ વખતે લોસ એન્જલસ અને ન્યૂ જર્સી એમ બે જગ્યાએ થવા જઈ રહ્યો છે બે જગ્યાએ એનું સ્ક્રીનિંગ થશે અને લાસ્ટ યરની સફળતા જ અમારી સીડી હતી અને એમાં જે નક્કી કરેલું એના કરતાં અમને વધારે સારો પ્રતિસાદ મળેલો ફેસ્ટિવલ્સની એક મજા એ હોય છે કે ફિલ્મો કરનારી એક ફ્રેટર્નિટી જે આપણે ત્યાં ઊભી થઈ છે એકબીજાને મળે આ રીતે એ બાને બધા ભેગા આવીએ અને એક ઉત્સવનું વાતાવરણ સર્જાય અને એ ઉત્સવના ઉત્સવનું વાતાવરણ એક પ્રકારની પ્રેરણા પણ બની રહે મજાની વાત એ છે કે આ પ્રકારના માહોલ બની રહ્યા છે એ જ દર્શાવે છે કે ગુજરાતી ફિલ્મોની એક ધરતી એ બનતી જાય છે અને એને બધાને સીંચવાનો પ્રયત્ન અમારા જેવા કલાકારો કરતા હોય છે બેસીકલી આખો કોન્સેપ્ટ જે છે આ એવોર્ડ સેરેમની નથી ફિલ્મ ફેસ્ટિવલ છે એવોર્ડ કે એ બધું સન્માન થયું તેના પાર્ટ રૂપે છે મૂળ વસ્તુ એ છે કે ગુજરાતી ફિલ્મો છે એ ગુજરાતીઓ ગ્લોબલ છે પણ ગુજરાતી ફિલ્મોને કદાચ ગ્લોબલ ઓડિયન્સ કે ગ્લોબલ થિયેટર ન મળે તો એક તો ગ્લોબલ જે ગુજરાતીઓ છે એમની નવી જનરેશન સુધી ગુજરાતી ફિલ્મો ગુજરાતની વાત ગુજરાતી ફિલ્મો ગુજરાતી લોકેશન હોય ગુજરાતી પાત્રો હોય પહેરવેશ ખાણીપીણી સંસ્કૃતિની ઘણી બાબતો હોય એ પહોંચે અને બીજી બાજુ એ થાય કે ત્યાંનું જે ઓડિયન્સ છે એનું કનેક્શન છે ગુજરાતી ફિલ્મ મેકર્સ અને આર્ટિસ્ટ સુધી પહોંચે